શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બીજું ચેપ્ટર આપણી આસપાસના દ્રવ્ય વિશે માહિતી મેળવીશું આગળના વિડીયોમાં આપણે મિશ્રણ કોને કહેવાય અને દ્રાવણ કોને કહેવાય તેના વિશે માહિતી મેળવી આપણે દ્રાવણના ઉદાહરણ જોયા અને દ્રાવણના ગુણધર્મો વિશે માહિતી મેળવી હવે આપણે દ્રાવણની સાંદ્રતા વિશે માહિતી મેળવીશું આગળ આપણે એક પ્રવૃત્તિ કરી હતી જેમાં જૂથ એ અને જૂથ બી પાસે એક જ પદાર્થના રંગોની જુદી જુદી માત્રા ધરાવતા દ્રાવણો હતા અથવા તો આપણે સમજી શકીએ છીએ કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રાના આધારે તેને મંદ સાંદ્ર અથવા તો સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે મંદ અને સાંદ્ર એ તુલનાત્મક શબ્દો છે આગળની પ્રવૃત્તિમાં આપણે જોયું કે જૂથ એ મળેલું દ્રાવણ એ જૂથ બી ની સાપેક્ષમાં મંદ હતું હવે એક બીજી પ્રવૃત્તિ કરીએ તેમાં બે પાત્ર લઈ અને દરેક પાત્રમાં આશરે પચાસ મિલીલીટર જેટલું પાણી ભરો હવે એક પાત્રમાં મીઠું અને બીજા પાત્રમાં ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ ઉમેરી તેને સતત હલાવતા રહો જો દ્રાવણના કણો વધુ માત્રામાં ન ઓગળે તો પાત્રને પાત્રમાં રહેલા દ્રાવણને પાંચ અંશ સેલ્સિયસ તાપમાન ના વધારા સુધી ગરમ કરો ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરો તો હવે પ્રશ્ન થશે શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા તો બેરિયમ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે તો તમે અહીં જોશો કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલો હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે

ચોક્કસ તાપમાને આપેલ દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોય છે દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા દ્રાવ્યની સાંદ્રતા દર્શાવતી વિવિધ રીતો છે પરંતુ આપણે અહીં ત્રણ રીતનો અભ્યાસ કરવાનો છે જેમાં પ્રથમ રીત છે દ્રાવણની દળ દળથી ટકાવારી તો તેના બરાબર છે કે દ્રાવ્યનું દળ તેના છેદમાં દ્રાવણનું દળ તેને ગુણ્યા સો બીજી રીત છે જેમાં દ્રાવણની દળ અને કદની ટકાવારી એટલે કે દ્રાવ્યનું દળ તેના છેદમાં દ્રાવણનું કદ તેને ગુણ્યા સો ત્રીજી પદ્ધતિ છે દ્રાવણની કદ કદ થી ટકાવારી તેનું સૂત્ર છે દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ તેને ગુણ્યા સો હવે આપણે જોઈએ કે નિલંબન એટલે શું તો આગળની જે પ્રવૃત્તિ હતી તેમાં જૂથ સી એ મળેલી પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખરેલ પામેલા હતા તેને નિલંબન કહે છે નિલંબન મિશ્રણ છે જેમાં દ્રવ્યના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમાં નિલંબિત રહે છે આવા નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી તો નિલંબ બનના આપણે ગુણધર્મો જોઈએ તો નિલંબન વિશ્વાંગ મિશ્રણ છે નિલંબિત કણો નરી આંખે જોઈ શકાય છે નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિર્ણન કરે છે જેથી તેનો માર્ગ જોઈ શકાય છે જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રવ્યના કણો પાત્રમાં તળિયે બેસી જાય છે આવા નિલંબન અસ્થાયી હોય છે ગાળન દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે જ્યારે નિલંબિત કણો પાત્રમાં તળિયે બેસી જાય છે ત્યારે નિલંબનનો નાશ થાય છે અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકિરણન અથવા કરવા અસમર્થ બને છે કલીક દ્રાવણ એટલે શું તો આગલી પ્રવૃતિમાં આપણને જૂથ ડી ને મળેલ દ્રાવણ આપણે કલીલ અથવા તો કલીલ દ્રાવણ કહીશું કલીલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે નિલંબિત કણો કરતા કલિત કદો કણોનું કદ નાનું હોવાને કારણે મિશ્રણ સમાંગ દેખાય છે પરંતુ વાસ્તવમાં કલીલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ જ છે ઉદાહરણ તરીકે દૂધ કલીલ કદોનું કલીલના કણોનું કદ નાનું હોવાને કારણે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી પરંતુ આગળની પ્રવૃત્તિમાં જોયા પ્રમાણે કલીલ કણો પ્રકાશના કિરણ પુંજનું આસાનીથી પ્રકિરણ કરી શકે છે પ્રકાશના કિરણ પુંજના આ પ્રકારના પ્રકિરણ ટિન્ડલ ને ટિન્ડલ અસર કહે છે આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહેવામાં આવે છે જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણ પુંજ નાના છિદ્રો મારફતે અંધારા ઓરડામાંથી પસાર થાય છે ત્યારે પણ ટિન્ડલ અસર જોઈ શકાય છે હવામાંના ધૂળ અને ધુમાડાના કારણે ધુમાડાના જે કણો છે તેના કારણે પ્રકાશના કિરણ પુંજનું પ્રકિરણ થાય છે જેને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે અહીં આપણને આકૃતિમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ટિંડલ અસર દર્શાવતું નથી અને બીજું પાણી અને દૂધનું મિશ્રણ ટિંડલ અસર દર્શાવે છે છાયા માંથી જ્યારે સૂર્ય પ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે જંગલમાં રહેતા ધુમ્મસ કે ઝાકળમાં પાણીના અતિ સૂક્ષ્મ કણો હોય છે જે હવામાં કલીલ કણોની મારફત જ ફેલાઈ જાય છે તો આથી જંગલ ગાઢ જંગલોમાં આપણને ટિંડલ અસર જોવા મળે છે કલીલના ગુણધર્મો કલીલ વિષમાંગ મિશ્રણ છે કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોવા મુશ્કેલ છે કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણ પૂંજ તે પ્રકિરણ કરી શકે છે અને પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે છે કલીલને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલીલ કણો પાત્રમાં બેસી જતા નથી તેથી જ કલીલ સ્થાયી હોય છે કલીલના કણો તેમાં મિશ્રણમાંથી ગાળવાની ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલીલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિક કલા અને પરિક્ષેપણ માધ્યમ હોય છે કલીલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જેનો ઘટક પરિક્ષેપિક કલા બનાવે છે અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને વિક્ષેપણ માધ્યમ કહે છે વિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે કલીલ આપણા જીવનમાં ખૂબ જ સામાન્ય છે